तो आ तरफ बनासकांठाना पालनपुरमां पण कमोसमी वरसाद नोंधायो छे। पालनपुरमां पण कमोसमी वरसाद जेना कारणे खेडूतो चिंतामां मुकाया छे। पालनपुर मार्केटिंग यार्डमां खेडूतोनो माल पलळी गयो छे। खुल्लामां पड़ेल माल हजु सलामत नथी करायो। तंत्रए वरसादनी आगाही ની મોડાથી સૂચના આપી હતી, જેના કારણે વેપારીઓ મગફળીનો માલ સુરક્ષિત કરવામાં લાગ્યા હતા। ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ પલળી ગયો છે। ઉલ્લેખનીય છે કે ભર શિયાળે જ્યારે વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે ખેડૂતોને અંદાજ પણ ન હતો કે વરસાદ વરસી શકે છે, ત્યારે ખુલ્લામાં આ પ્રકારે માલ મૂકવામાં આવ્યો હતો જે પલળી ગયો છે। તેના કારણે ખેડૂતોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વાત કરીએ આંગે જ માહિતી માટે ભરત સુદેશા ફોન લાઈન પર છે। ભરત, જે રીતે પાલનપુરમાં કમોસમી વરસાદ જેના કારણે ખેડૂતોનો માલ પલળી ગયો છે, શું વધુ માહિતી, ખેડૂતોને કેટલું નુકસાન? શિવાંગીને ચોક્કસથી બનાસકાંઠામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક ક્યાંક માવઠાની પણ અસર થઈ છે અને એમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પાલનપુરની અંદર જે માવઠું થયું છે તેને લઈને માર્કેટ યાર્ડમાં જે ખેડૂતોનો માલ પડ્યો છે એ અત્યારે પલળી રહ્યો છે। જોકે હવામાન વિભાગ દ્વારા જે જાણ કરવામાં આવી હતી, તંત્ર દ્વારા પણ જે જાણ કરવામાં આવી હતી, ગઈકાલે સાંજે મોડે કરવામાં આવી હતી, જેથી ખેડૂતો અને વેપારીઓ જે પોતાનો માલ હતો જે સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શક્યા નથી, જેના કારણે મોટાભાગનો માલ હાલ ખેડૂતોનો પલળી રહ્યો છે। જોકે હાલમાં વહેલી સવારે ખેડૂતો અને વેપારીઓ વાહનો દ્વારા હાલ જે માલને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટેની પોતાની તજવીજ હાથ ધરી છે, પરંતુ જે માવઠું થયું છે તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે। જી ચોક્કસથી ભરત, માહિતી બદલ આભાર। તો વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જે માલ ખુલ્લામાં પડ્યો હતો તે પલળી ગયો છે અને બીજો માલ હજુ પણ સલામત નથી કરાયો। તંત્રએ વરસાદની આગાહી મોડાથી આપતા ખેડૂતોને અંદાજ પણ ન હતો કે વરસાદ વરસી શકે છે, ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે।